અને એના પરિણામ સ્વરૂપે લોકો એ ચીજવસ્તુ તરફ અથવા તો સંભવિત ગ્રાહકો જે છે એ સંભવિત ગ્રાહકો ચીજવસ્તુ તરફ લોકોનું ધ્યાન આકર્ષવા માટે આ કામ કરે છે અને પરિણામ સ્વરૂપે જાહેરાતનો એક ઉદ્દેશ એ પણ રહેલો છે કે લોકોને શિક્ષિત કરવું લોકોને માહિતગાર કરવું લોકોને ચીજવસ્તુ વિશે જે કંઈ કામગીરી છે એના વિશેની માહિતી આપવી અને એ પણ એ કામ એમાં રહેલું છે એ પણ એક ઉદ્દેશ રહેલો છે લોકો સાથે એક સંબંધોનું ઘડતર પણ જાહેરાત દ્વારા થતું હોય છે એટલે આ જુદા જુદા પ્રકારના જે જાહેરાતના જે લક્ષણો છે જાહેરાતના જે હેતુઓ છે એ જાહેરાતના હેતુઓ અને જાહેરાતના માધ્યમો વડે કંપની પોતાની ચીજવસ્તુની ઇમેજ જે છે એ ઊભી કરે છે ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે જેની આગળ થોડીક ચર્ચાઓ કરી છે અને એ ચર્ચાઓમાં આપણે વારંવાર એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે જાહેરાત એ માધ્યમો ઉપર આધારિત છે અને એ માધ્યમો જે છે એ માધ્યમો પણ એટલા જ અગત્યના છે કારણ કે ઉત્પાદક દ્વારા વેચાણકર્તા દ્વારા પોતાની ચીજવસ્તુને માર્કેટમાં પોપ્યુલર કરવી છે પોતાની ચીજવસ્તુને માર્કેટમાં પ્રસિદ્ધ કરવી છે લોકોને એનાથી માહિતગાર કરવા છે તો એના માટે ઉત્પાદક કે વેચાણકર્તાઓ જે પોતાનો સંદેશો છે એ સંદેશો ચોક્કસ રીતે લોકો સુધી કરતા સુધી પહોંચાડવા માટે ઘણા બધા પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરતા જોવા મળે છે જાહેરાત કરનાર જે કંપની છે અથવા તો સેવા પૂરી પાડનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ આ જુદા જુદા પ્રકારના પોતાને પરવડે એવા માધ્યમો વડે પોતાનો સંદેશો આ જાહેરાત અથવા આ માધ્યમો મારફતે લોકો સુધી લઈ જવાનું કામ આ કરતા હોય છે એટલે જાહેરાતમાં જાહેરાત કરનાર કંપની વેચાણ કરનાર કંપની સેવા આપનાર જે વ્યક્તિઓ છે અથવા સેવા આપનાર કંપનીઓ છે એ માધ્યમો જે છે એ ખૂબ જ અગત્ય અગત્યના છે દરેકે દરેક પ્રકારના માધ્યમોની આગવી વિશેષતાઓ છે અને આગવા એના જે મર્યાદા છે એ પણ રહેલી છે કઈ કંપનીને અથવા કંપનીને કયા પ્રકારના માધ્યમો પરવડશે કયા પ્રકારના માધ્યમોથી જાહેરાત કરવાથી કંપનીને એનો બોજો ઓછો સહન કરવો પડશે કયું માધ્યમ એને પરવડશે એ માધ્યમોના આધારે જે કંપની છે એ પોતાની જાહેરાત માટે આ માધ્યમો પસંદ કરતી હોય છે તો મિત્રો આપણે જાણવું પડે કે માધ્યમો એટલે શું માધ્યમો કોને કહેવાય તો આ માધ્યમો જે છે એનો આપણે ચોક્કસ પ્રકારનો અર્થમાં એને આપણે જોવું હોય તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદકો કે વેચાણકર્તાઓ કે માહિતી આપનારો પોતાના સંદેશો સંભવિત ગ્રાહકો સુધી પહોંચાડી તેમના ઉપર અસર ઉપજાવવા માટે જુદા જુદા પ્રકારના નિર્જીવ અને સજીવ પ્રકારના જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરવામાં આવે આવે છે તેને જાહેરાતના માધ્યમોના નામથી ઓળખવામાં આવે છે મિત્રો વેચાણકર્તાઓ જે છે ઉત્પાદકો છે અથવા માહિતી પૂરી પાડનાર જે લોકો છે અથવા કંપનીઓ જે છે એ પોતાના સંદેશો હજુ સંભવિત ગ્રાહકો સુધી લઈ જવાનો છે એના ઉપર અસર ઉપજાવવાની છે અને તેના માટે નિર્જીવ કે સજીવ તમે એક નામ સાંભળ્યું છે ક્યોસ્ક અથવા તો જુદા જુદા પ્રકારના જે સેલ્સમેનો છે એ ઘર ઘર જઈને ચીજવસ્તુ વિશે એના સેમ્પલ આપીને કંપનીની માહિતી માહિતીઓ પહોંચાડતા હોય છે નમૂનાઓ આપતા હોય છે અને એના કારણે સજીવ કે નિર્જીવ સ્વરૂપના જે માધ્યમો છે એ માધ્યમોનો ઉપયોગ કરીને આ જાહેરાત જે છે એ થતી હોય છે અને આ પ્રકારનું જે કામ છે એને માટે જે ઉપયોગમાં લેવામાં આવતા જે સાધનો છે તો એને આપણે જાહેરાતના નામથી ઓળખીએ છીએ આ માધ્યમોને સામાન્ય રીતે આ માધ્યમો જે છે એ માધ્યમોને ચાર વિભાગમાં આપણે વિભાજીત કરી શકીએ છીએ અને આ ચાર વિભાગ જે છે જાહેરાતના અને એમાં જે છે પ્રિન્ટ મીડિયા પ્રેસ વિજ્ઞાપન જેને આપણે કહીએ છીએ એ છે અને આ પ્રેસ વિજ્ઞાપન જે એક એક માધ્યમોને આપણે વારાફરથી લઈએ પ્રેસ મીડિયા અથવા તો પ્રિન્ટ મીડિયા જે છે એમાં વર્તમાનપત્રો મેગેઝીન જર્નલ અને અન્ય પ્રકારના જે સાધનો છે એનો એમાં સમાવેશ થાય છે જોજો મિત્રો આ જે પ્રિન્ટિંગ થાય છે એ મેગેઝિન હોય વર્તમાનપત્રો હોય કે જુદા જુદા પ્રકારના જે જર્નલ્સ બહાર પડતા હોય એ જર્નલ્સમાં કંપનીઓ પોતાની ચીજ ચીજવસ્તુઓની જે જાહેરાત થતી કરતી હોય છે અથવા તો એ મીડિયાનો એ માધ્યમનો ઉપયોગ કરતી હોય છે મિત્રો તમે જોજો કોઈ પણ દિવસનું જે ન્યૂઝપેપર છે અથવા તો આપણું જે દરરોજ ઘરે આવતું જે ન્યૂઝપેપર છે એ ન્યૂઝપેપરમાં એવો એક પણ દિવસ નહીં હોય કે જે જાહેરાત એમાં થયેલી ન હોય અથવા તો કોઈ પણ કંપનીની જાહેરાત ન હોય એવું ક્યારેય બન્યું નથી તમે આજનું ન્યૂઝપેપર ચકાસો આજના ન્યૂઝપેપરના જુદા જુદા પાનાઓ ફેરવશો ત્યારે પહેલે પાનેથી લઈને છેલ્લે પાને સુધી કંઈક ને કંઈક એમાં કંપનીઓ પોતાનો સંદેશો લોકો સુધી લઈ જવા માટે આ પ્રિન્ટ મીડિયા સ્વરૂપના જે માધ્યમો છે એમાં વર્તમાનપત્રો જે છે એ વર્તમાનપત્રો દ્વારા આ માહિતી પૂરી પાડતા હોય છે વર્તમાનપત્રો જે છે એ ખૂબ જ પ્રચલિત માધ્યમ છે ઘણા બધા લોકોને એકસાથે સંદેશો પૂરું પાડવાનું એક કામ કરે છે સવારે સાંજે બપોર પછી જુદા જુદા પ્રકારના જે ગુજરાતી અંગ્રેજી સ્વરૂપના જે ન્યૂઝપેપર છે એ પ્રસિદ્ધ થતા હોય છે અને નેશનલ અને ઇન્ટરનેશનલ સ્વરૂપના પણ ન્યૂઝપેપરો પ્રસિદ્ધ થતા હોય છે અને એમાં એક સાથે ઘણા બધા લોકોને અપીલ કરવાનું જે કામ છે એ આ ન્યૂઝપેપર જે છે એ કરતું હોય છે ઘણા બધા લોકો ઉપર અસર જમ અજમાવવી ઘણા બધા લોકોને એકસાથે સંદેશો આપવો તુરંત સંદેશો આપવો ઓછા ખર્ચે સંદેશો આપવો જોજો વિજ્ઞાપનપત્ર જે આપણે ન્યૂઝપેપર આપણે વાંચીએ છીએ દરરોજ અથવા તો આપણને મળતું ત્રણ રૂપિયાનું ન્યૂઝપેપર અથવા અઢી રૂપિયાનું ન્યૂઝપેપર અથવા બે રૂપિયાનું ન્યૂઝપેપરમાં જો જાહેરાત ન હોય તો એ કદાચ ન્યૂઝપેપર ખૂબ જ મોંઘું અથવા ખૂબ જ ખર્ચાળ સાબિત થાય આપણા માટે અને એ ઓછું ખર્ચાળ આપણા માટે એટલા માટે છે કે કંપનીઓ પોતાની એમાં જાહેરાતો પ્રસિદ્ધ કરે છે અને પરિણામ સ્વરૂપે એની જે કોસ્ટ જે છે એ ખૂબ જ ઓછી આવે છે અને આપણે ખૂબ જ સસ્તા દરે આ ન્યૂઝપેપર આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ સાથે આ જે ન્યૂઝપેપર જે છે એ બધા જ પ્રકારની ચીજવસ્તુઓની જાહેરાત એમાં થઈ શકે ફોટા સ્વરૂપે ચિત્રો સ્વરૂપે અન્ય પ્રકારના લખાણ સ્વરૂપે આ જે જાહેરાત જે છે એ કંપનીઓ કરી શકતી હોય છે તેમ છતાં મિત્રો આની એક ખૂબ મોટી મર્યાદા એ છે કે એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું સવારનું વર્તમાનપત્ર બપોરે વાસી થઈ જાય બપોરનું વર્તમાનપત્ર સાંજે વાસી થઈ જાય લોકો એનો સંદેશો વાંચે અથવા ન પણ વાંચે એવું બનવાની શક્યતાઓ પણ રહેલી છે એટલું જે એનું આયુષ્ય છે એ બિલકુલ ટૂંકું છે સંદેશો કદાચ વાંચ્યા વગર પણ આપણે એને પસ્તીમાં નાખી દઈએ છીએ અને પરિણામ સ્વરૂપે એ લોકો માટે અથવા તો જે વાંચતા ન હોય એવા લોકો માટે એટલું એ અસર કરતું નથી તો આ ન્યૂઝપેપર જે છે એ પ્રિન્ટ મીડિયામાં ખૂબ જ મહત્ત્વનું છે ઘણા બધા લોકોને એકસાથે આખા દેશમાં આખા રાજ્યમાં આખા વિશ્વમાં ચીજવસ્તુ વિશેની માહિતી જો એકસાથે લોકોને પૂરી પાડવામાં પાડવી હોય તો કંપનીઓ આ પ્રકારના માધ્યમનો પણ ઉપયોગ કરે છે મેગેઝીન પણ એ જ પ્રકારનું એક માધ્યમ છે જુદા જુદા પ્રકારના જે મેગેઝિનો પ્રસિદ્ધ થાય છે એ મેગેઝિનો એની જે પ્રચલિતતા છે એના જે વિસ્તાર છે એની જે વ્યવસ્થા છે એ મુજબ કંપનીઓ એમાં ચોક્કસ પ્રકારે ચોક્કસ પ્રકારના વર્ગોને અપીલ કરવા માટે રંગીન સ્વરૂપે ખાસ કરીને રંગીન કાગળોમાં અથવા સારા કાગળોમાં પ્રિન્ટિંગ કરીને અથવા તો જે એનું મેગેઝિન છે એ મેગેઝિનમાં સારામાં સારી જગ્યાએ એને જગ્યા મળે અને એ રીતે કોઈ ચોક્કસ વર્ગને માસિક ત્રિમાસિક વાર્ષિક જે પ્રસિદ્ધ થતાં જે સામયિકો છે એ સામયિકોમાં ચીજવસ્તુ વિશેની માહિતી ગ્રાહકો સુધી લઈ જવા માટે આ પ્રેસ મીડિયાનું આ પણ એક મહત્વનું સાધન છે મેગેઝિન અને જર્નલ્સ અને અન્ય પ્રકારના જે સાધનો છે એ પણ એમાં મહત્ત્વના છે અને અન્ય પ્રકારના સાધનોની આપણે વાત કરીએ ટેલિફોન ડિરેક્ટરી તમારા ઘરે આવતી ટેલિફોન ડિરેક્ટરી પુસ્તકો નોટબુકો ચોક્કસ પ્રકારની ડિરેક્ટરીઓ બસ વિમાનો વિમાન અને રેલવે ટિકિટો ખાસ પ્રસંગોએ છાપવામાં આવતા છાપા પત્રકો સ્કૂલો કોલેજો યુનિવર્સિટી વગેરેમાં પ્રસિદ્ધ થતાં જે અહેવાલો એની સાથેની જાહેરાતો આ રીતે જુદા જુદા પ્રકારના અન્ય પ્રકારના સાધનો જે છે એ પણ પ્રેસ મીડિયામાં આપણે સમાવેશ કરી શકીએ છીએ ટેલિફોન ડિરેક્ટરી પુસ્તકો નોટબુકો રિપોર્ટ ડિરેક્ટરીઓ બસ અને રેલવે અને વિમાનીની જે ટિકિટો છે એની પાછળ તમે જોજો ઓનલાઈન અત્યારે તો આપણે બુકિંગ કરી શકીએ છીએ સાથે સાથે તમે એની પાછળ જે કંપનીઓ જાહેરાત કરવા માંગતી હોય તો એના જાહેરાતના ચિત્રો એની માહિતી એમાં છપાતી હોય છે પ્રસંગો પાછ છપાતા જુદા જુદા પત્રકો પત્રકો સ્કૂલ કોલેજ યુનિવર્સિટી અને સ્થાનિક લોકો અથવા સોસાયટીઓ જે છે એના દ્વારા પ્રકાશિત કરવામાં આવતા જુદા જુદા પ્રિન્ટ મીડિયા આ ચોપાનિયા આમાં તમે એના જાહેરાત જે છે એ જોઈ શકો છો એ પ્રેસ મીડિયા પણ આ એક મહત્ત્વનું સાધન છે અને એના દ્વારા પણ જાહેરાતો થતી હોય છે ત્યાર પછી પ્રત્યક્ષ જાહેરાતના માધ્યમો અથવા તો મેલ આ પણ એક જાહેરાતનું બીજું મહત્ત્વનું માધ્યમ છે સેલ્સ લેટર જે વેચાણ પત્રો જે છે વેચાણ પત્રો દ્વારા જાહેરાતો થતી હોય છે ફેક્સ ઈમેલ કાર્ડ્સ જે છે એ કેટલોગ્સ ફોલ્ડર્સ બુકલેટ્સ બ્રોશર કેલેન્ડર ડાયરી અને અન્ય પ્રકારના સાધનો આ પણ સીધે સીધે રીતે આ ગ્રાહકોને જઈને અપીલ કરતું આ સાધન છે ટાર્ગેટ એરિયા જે છે અથવા તો ચોક્કસ પ્રકારના જાહેર ચોક્કસ પ્રકારના લોકોને જ અપીલ કરવાની છે અથવા ચોક્કસ પ્રકારના લોકોને જ માહિતી આપવાની છે તો એના માટે આ પ્રકારના જે પ્રત્યક્ષ વિજ્ઞાપનના માધ્યમો જે છે એ ઉપયોગ કરવામાં આવતા હોય છે પત્રો પરિપત્રો ફોલ્ડર્સ પુસ્તિકાઓ નમૂનાઓ કેલેન્ડર્સ આ જે બધી જે બાબતો છે એ સીધે સીધી રીતે ગ્રાહકોને જઈને અપીલ કરે છે વ્યક્તિને જઈને અપીલ કરે છે વ્યક્તિને જઈને ચોક્કસ પ્રકારના વ્યક્તિને જ એ સંદેશો પ્રત્યક્ષ રીતે પૂરું પાડે છે તે લખેલી છે છાપેલી છે અન્ય પ્રકારના સાધનો દ્વારા એને વ્યક્ત કરેલી છે અને ઘણા બધા લોકોને એ અપીલ કરવાની વાત થાય અથવા ચોક્કસ પ્રકારના લોકોને જ અપીલ કરવાની થાય અથવા વ્યક્તિગત રીતે જ અપીલ કરવાની થાય ત્યારે આ પ્રત્યક્ષ પ્રકારના માધ્યમો જે છે એ ખૂબ જ મહત્ત્વના છે વેચાણપત્રો મિત્રો જો સીધા જ લેટર અથવા પત્રો જે ગ્રાહકોને જેને આપણે માહિતી આપવાની છે એને જ લખવામાં આવે ચોક્કસ સંદેશો જે તે વ્યક્તિને જ પહોંચાડવામાં આવે પત્રો ચોક્કસ વ્યક્તિને જ કવરોમાં ભરીને મોકલવામાં આવે આવા વેચાણપત્રો દ્વારા પણ પ્રત્યક્ષ રીતે જાહેરાત થતી હોય છે ઈમેલ પણ એક અત્યારનું મહત્ત્વનું સાધન છે જોજો જે મિત્રો ઇન્ટરનેટ અને એનો ઉપયોગ કરતા હોય અથવા તો ફોનમાં પણ તમે ચોક્કસ પ્રકારનો મેસેજ સ્વરૂપે તમે જે વ્યક્તિને સંદેશો પહોંચાડવા માંગતા હોય એ વ્યક્તિને જ આપણે સંદેશો પહોંચાડી શકીએ છીએ બીજું મહત્ત્વનું જે માધ્યમ છે પ્રત્યક્ષમાં ફેક્સ વેચાણને લગતી બાબતો સીધે સીધી ફેક્સ કરીને જે તે ગ્રાહકોને જ પહોંચાડી શકાય અથવા ઓછા ગ્રાહકોને માહિતી આપણે જ્યારે પહોંચાડવાની વાત આવે ત્યારે આ પ્રકારના ફેક્સ દ્વારા સંદેશાઓ મોકલીને આમંત્રણ કાર્ડ ભાવપત્રક નવી વસ્તુની જાણકારી આવા પ્રકારના જે સાધનો છે એનો ઉપયોગ કરીને ફેક્સ કરીને સીધે સીધો આપણે ગ્રાહકોને અથવા તો જેને અપીલ કરવાની છે જેને આપણે માહિતી આપવાની છે એને આપણે મોકલી શકીએ છીએ ઈમેલ પણ એક પ્રચલિત માધ્યમ છે અને એના દ્વારા સંદેશો આપણે ચોક્કસ પ્રકારના ગ્રાહકોને જો એનો આપણે ઈમેલ એડ્રેસ જાણતા હોય જુદા જુદા પ્રકારના યાહુ જીમેલ હોટમેલ એવા પ્રકારના જે ઈમેલ કરી શકાય છે એવા સાધનો છે એના દ્વારા ચીજ વસ્તુની માહિતી આપણે ઈમેલ મારફત મોકલી શકીએ છીએ કાર્ડ્સ લંબાણપૂર્વકના સંદેશો ઓર્ડર મોકલાવવો હોય તો એના માટે ચોક્કસ પ્રકારે આવા પ્રકારના કાર્ડ્સ તૈયાર કરી રંગીન જુદા જુદા કલરોમાં સાદા એ પ્રકારે ફોલ્ડરવાળા ફોલ્ડર વગરના આ પ્રકારના ગ્રેટિંગ્સ કાર્ડ બિઝનેસ કાર્ડ્સ વગેરે તૈયાર કરીને આપણે ચીજવસ્તુ કે સેવાની માહિતી પ્રત્યક્ષ રીતે જે તે ગ્રાહકોને આપણે પહોંચાડી શકીએ છીએ ફોલ્ડર્સ બુકલેટ પ્રોશર કેલેન્ડર દરેક કંપનીઓ પોતપોતાના કેલેન્ડરો બહાર પાડે છે ડાયરીઓ બહાર પાડે છે અને એના દ્વારા ચીજવસ્તુ કે સેવા વિશેની માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે તો આ બીજું મહત્ત્વનું સાધન છે પ્રત્યક્ષ જાહેરાતના માધ્યમો ત્યાર પછી બાહ્ય અથવા તો અન્ય પ્રકારના બાહ્ય માધ્યમો છે બેનર્સ ખાસ સાઇનબોર્ડ ક્યોસ્ક હેન્ડ હેન્ડલ બિલ સ્ટે સ્ટેશન પોસ્ટર્સ સ્કાયરાઇટિંગ વસ્તુના નમૂનાઓ વીજળી ક્ષાઓ અને એવા પ્રકારના જે સાધનો છે એ સાધનો પણ એમાં ઉપયોગ થતા હોય છે બેનર્સમાં તમે જોજો ચોક્કસ સ્થળે બેનરો લગાડવામાં આવતા હોય છે અને એના આધારે જાહેરાતો થતી હોય છે વીજળી ક્ષાઓ તમે જોજો ન્યોન સાઇન ટ્યુબ રાત્રેના પ્રકાશમાં પ્રકાશિત કરતી જાહેરાતો થતી હોય છે અને એના દ્વારા ચીજવસ્તુ કે સેવા વિશેનો સંદેશો ગ્રાહકોને પહોંચાડવામાં આવતો હોય છે ત્યાર પછીનો ચોથું માધ્યમ છે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો અને એમાં રેડિયો ટેલિવિઝન ઇન્ટરનેટ મૂવિંગ સ્લાઇડ સિનેમા એવા પ્રકારના માધ્યમો કે જેમાં જોઈ પણ શકાય સાંભળી પણ શકાય એ પ્રકારે એનો ઉપયોગ થતો હોય છે અને લોકોનો સંદેશો એના મારફત પહોંચાડવામાં આવતો હોય છે અન્ય પ્રકારના માધ્યમો પણ છે મિત્રો કે જેનાથી જો એને કંપનીને પરવડે તો એવા પ્રકારના માધ્યમોનો ઉપયોગ થતો હોય છે બારી વિજ્ઞાપન પેકિંગ દુકાનના પ્રવેશ દ્વારની અને શણગાર શોરૂમ વેપારી મેળાઓ અને પ્રદર્શનો જોજો વેપારી મેળા દર વર્ષે યોજાય છે ટ્રેડ ફેર એમાં પણ ચીજવસ્તુ કે સેવા વિશેની માહિતી એના વેપારીઓ એકસાથે ભેગા મળીને માહિતી આપતા હોય છે અને એના વિશેની જાણકારી આપતા હોય છે તો આ પણ એક મહત્વનું માધ્યમ છે એનો પણ ઉપયોગ થતો હોય છે ત્યાર પછી મારા સાથે અધ્યાપક છે એમને હું વિનંતી કરું કે તેઓ પ્રસિદ્ધિ વિશે આપણને સમજાવે આગળ ખૂબ ખૂબ આભાર ગોય સાહેબ ગોય સાહેબે આપણને જાહેરાત વિશે ખૂબ જ સુંદર માહિતી આપી જાહેરાત અને તેના માધ્યમો વિશે જાહેરાતની સાથે પ્રસિદ્ધિ એક એવો શબ્દ છે કે મોટાભાગના લોકો પ્રસિદ્ધિ અને જાહેરાતને એક જ ગણતા હોય છે પરંતુ પ્રસિદ્ધિ એટલે કે જે કંપની દ્વારા કરવામાં નથી આવતી પરંતુ ચોક્કસ માધ્યમો દ્વારા કંપનીની માહિતી લોકોને આપવામાં આવે તેને આપણે પ્રસિદ્ધિ ગણી શકીએ પ્રસિદ્ધિ એ કંપની દ્વારા કરવામાં નથી આવતી પરંતુ કંપનીના કોઈ કાર્ય બદલ કોઈ પણ સંસ્થા દ્વારા કે કોઈ પણ મેગેઝિન દ્વારા કે કોઈપણ પ્રકારના માધ્યમ દ્વારા કંપનીની નોંધ તેમાં લેવામાં આવે તેને પ્રસિદ્ધિ કહી શકાય મોટાભાગની યુનિવર્સિટીમાં જાહેરાત અને પ્રસિદ્ધિનો તફાવત એ ખાસ પૂછાતો હોય છે તો અત્યારે આપણે એના થોડા થોડા પોઈન્ટ્સની ચર્ચા કરીશું પહેલો અર્થ કે જાહેરાતનો અર્થ આપણે જો પ્રસિદ્ધિનો અર્થ એવો કહી શકાય કે એકમના વેચાણના ઉદ્દેશથી જો એકમના એકમ વિશેની માહિતી ગ્રાહકો વાંચે સાંભળે નિહાળે એવા માધ્યમો દ્વારા વિના મૂલ્યે જો કોઈ માહિતી આપવામાં આવે ગ્રાહકોને તો તેને પ્રસિદ્ધ